હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો જે આપણી ગુજરાતી સાહિત્યકારો ઉપરની જે લેક્ચર સિરીઝ ચાલી રહી છે આ લેક્ચર સિરીઝની અંદર આજે આપણે વાત કરવાની છે કવિ ભાલણ વિશે તો કવિ ભાલણની સંપૂર્ણ વિગત તો આજના વિડીયોમાં કવર કરવાની જ છે સાથે કવિ ભાલણની જે અગત્યની કૃતિઓ અને પંક્તિઓ છે આ કૃતિઓને પંક્તિઓને કેવી રીતે યાદ રાખી શકાય તે માટેની શોર્ટકટ ટ્રીક શું હોઈ શકે તે બધી જ વસ્તુ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું તો વિડિયોની શરૂઆત કરતા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે મિસ્ટર જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર તમને ફોલો કરી શકો છો સાથે કોઈપણ ક્વેશ્ચન્સ કોઈપણ ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો અને આપણે દરેકે દરેક લેક્ચરની પીડીએફ એઝવેલ એઝ જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની ક્વિઝ થાય છે આ ક્વિઝમાં પાર્ટિસિપેટ થવા માટે પણ જીપીએસસી નેટવર્ક નામે ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની સૌપ્રથમ કવિ ભાલણના આપણે સમયગાળાની વાત કરીએ તો તેમનો સમયગાળો ઈસવીસન પંદર સુધી લઈને પંદરસોને પચાસ સુધીનો માનવામાં આવે છે એટલે કે તેઓ સોળમી સદી અથવા તો પંદરમી સદીના ઉત્તરાર્ધ ભાગની અંદર તેમનો જન્મ થયો હશે તેવું માની શકાય છે પરંતુ આ સમયગાળો પણ મિત્રો નિશ્ચિત માનવામાં નથી આવતો કેમ કે જે મધ્યકાલીન સમયના સાહિત્યકારો છે તેમની જેમ જ ભાલણના સમયગાળા માટે પણ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મત પ્રવર્તે છે એટલા માટે કવિ નર્મદ પણ કહે છે કે અઢારસો ને બોતેર ની અંદર જે પ્રેમાનંદની જે દસમસ્કૃત કાવ્યની પ્રથમ આવૃત્તિ રજૂ કરી તો આ આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ નર્મદ કહે છે કે કવિ ભાલનનો જન્મ અથવા સમયગાળો સત્તરમી સદીની આસપાસ હશે તો આટલી ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કવિ ભાલણનો સમયગાળો નિશ્ચિત નથી એટલા માટે એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછી શકાશે નહીં ત્યારબાદ જન્મસ્થળની જો આપણે વાત કરીએ તો તેમનો જન્મ પાટણના સિદ્ધપુર ખાતે થયો હશે જેનો પુરાવો ભાલણ પોતે આપણને માહિતી આપે છે કે તેમનું વતન અથવા તેમનો જન્મ પાટણ ખાતે થયો હશે હવે મિત્રો જે કવિ ભાલણ છે એ પોતે જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હોય છે એટલે જ તેઓ સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ મોટું પાંડિત્ય મેળવ્યું હશે એવું સમજી શકાય છે અને તે સમયમાં લોકો બીજા કોઈ એટલો વિદ્વાન માણસ હશે નહીં એટલે જ તે સમયના જે લોકો છે તેમને પુરુષોત્તમ તરીકે ઓળખતા હશે એટલે કે તેમનું મૂળ નામ શું હશે મિત્રો મહારાજ અને તેની અટક હોય છે મિત્રો ત્રવાડી મોઢ બ્રાહ્મણ બરાબર આટલી વાત થઈ હવે બીજી એક વસ્તુની આપણે વાત કરીએ તો કવિ ભાલણ સંસ્કૃતમાં આટલા જ્ઞાની પુરુષ હતા તો તેમને સંસ્કૃત ભાષાનું આટલું જ્ઞાન કોને આપ્યું હશે તો ભારણના લખેલા બે આખ્યાન એનું એકનું નામ હોય છે ધ્રુવ આખ્યાન અને બીજું હોય છે મિત્રો માનકી આખ્યાન તો આ બંને આખ્યાન લખવાની જે પ્રેરણા છે એ બે કયા ગુરુ પાસેથી મળે છે તો એક ગુરુ નામ હોય છે શ્રીપાલ અને બીજા ગુરુ નામ હોય છે બ્રહ્મપ્રિયાનંદ તો બંને ગુરુઓના પ્રેરણાથી આ બંને આખ્યાન કવિ ભારણ લખે છે એટલે આપણે કહી શકાય છે કે તેમના બે ગુરુ એકનું નામ છે શ્રીપાલ અને બીજું નામ છે બ્રહ્મપ્રિયાનંદ તો આ બે ગુરુના નામનો પણ ઉલ્લેખ તેના જ દ્વારા લખેલા આખ્યાનની અંદર જોવા મળે છે તેવી જ રીતે તેના બે પુત્રો હોય છે એકનું નામ હોય છે મિત્રો ઉદ્ધવદાસ અને બીજાનું નામ હોય છે વિષ્ણુદાસ અને આ બંને પુત્રો પણ મોટા સાહિત્યકાર હોય છે અને તેમણે પણ પોતાના પિતાના આખ્યાનને લોકજીભ સુધી પહોંચાડવા માટે પણ ખૂબ જ સરસ પ્રયત્નો કરેલા હોય છે એટલા માટે જ આ બંને પુત્રોને પણ આજે આપણે ખૂબ જ સારી રીતે યાદ કરીએ છીએ હવે આપણે આગળ વાત કરીએ તો રામલાલ મોદી જેઠાલાલ ત્રિવેદી કેકા શાસ્ત્રી અને ધીરુભાઈ દોશીએ પણ તેમના ઉપર કંઈક પુષ્ટિ કરી છે કંઈક ટિપ્પણી કરી છે જેમ કે ધીરુભાઈ દોશીના મત મુજબ જે નરસિંહ મહેતાના લીલા અને સુદામા ચરિત્રના જે પદો છે એના કરતાં પણ ભાલણના દાન લીલા અને સુદામા ચરિત્રના પદોને વધુ કલાત્મક ગણાવ્યા છે અને કીધું છે કે નરસિંહ મહેતા એ ભાલણના પુરોગામી છે પુરોગામી એટલે કે પહેલાંના સમયગાળાની અંદર થઈ ચૂક્યા છે એટલે ભાલણ છે એ નરસિંહ મહેતાના સમયગાળાથી પછી થયા અને એટલા માટે જ તેને વધુ કલાત્મક રીતે સાહિત્યનું સર્જન કર્યું અને એવી રીતે જ સંસ્કૃત સાહિત્ય જેને આપણે કહીએ છીએ ઉપાખ્યાયિકા આ ઉપાખ્યાયિકાનું ગુજરાતીમાં રૂપાંતર કરી ઉપશબ્દ કાઢી નાખે છે અને શેનું સર્જન કરે છે આખ્યાયિકામાં અને આખ્યાયિકા આગળ જતાં પરિવર્તિત થાય છે આખ્યાની અંદરમાં આવું કરનારા જો કોઈ વ્યક્તિ હોય પ્રથમ વ્યક્તિ તો એનું નામ છે કવિ ભાલણ અને એવું કહેવાય છે કે પુરાણિક કથાઓ અને કથા વસ્તુ લઈને સૌ પ્રથમ કવિ હોય તો એ પણ છે કવિ પાલણ અને એના માટે જ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કવિ પાલણને પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો છે મિત્રો તલાટીની બે હજાર ને ની પરીક્ષામાં પૂછાયેલો છે કે આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે અને બે હજાર અને સોળની પરીક્ષા હતી જીપીએસ સિનેમા એમાં પૂછવાવું છે કે કવિ ભાલણનું મૂળ નામ શું હતું તો હમણાં આપણે આગળ જોઈ ચૂક્યા કે તેમનું મૂળ નામ હતું પુરુષોત્તમ દાસ મહારાજ હવે મિત્રો આપણે આગળ જોયું કે જે કવિ ભાલણ છે એ તો મોઢ બ્રાહ્મણ છે એટલે કે ત્રવાડી મોઢ બ્રાહ્મણ હતા પરંતુ તેમના ઉપર પણ સેવ બ્રાહ્મણનો સેવ ધર્મનો કંઈક અંશ જોવા મળે છે એને એટલા માટે જ ભાલણનું પ્રથમ આખ્યાન હોય છે મિત્રો શિવ બિલડી સંવાદ હવે પ્રથમ આખ્યાન શું કામ હોય છે મિત્રો તો એનું એક કારણ છે કેમ કે શિવ ભીડી સંવાદની અંદરમાં કંઈક વધુ વિશેષતા કે વધુ પાંડિત્ય જોવા નથી મળતું પરંતુ એક સાદું એક સિમ્પલ સંવાદ એક આખ્યાનનું સર્જન કરે છે બરાબર એટલા માટે કહેવામાં આવે છે કે કવિ ભાલનનું જો કોઈ પ્રથમ આખ્યાન હોય તો એને કહેવામાં આવે છે શિવ ભીલડી સંવાદ બરાબર અને જેમ હીરાને ઘસતા જઈએ તેમ તેની એની ચળકાટ આપણને મળતી જાય છે તેવી જ રીતે ભાલણના પ્રથમ આખ્યાનનું સર્જન કર્યા બાદ જેટલા પણ તેને આખ્યાન લખ્યા એની અંદર કંઈક વિશેષતાઓ જોવા મળે છે હવે આપણે આગળ વાત કરીએ તો તેઓ આખ્યાનના પ્રચાર માટે એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડવા માટે વાંસની લાકડીમાં આખ્યાન લખીને નદીમાં વહેડાવી દેતા હતા આ ઉપરથી આપણને ખ્યાલ પડે છે કે કવિ ભાલન પ્રચાર માટે કેટલું કરતા હતા કેમ કે એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડવા માટે લોક જીભ સુધી આખ્યાન પહોંચે એના માટે વાંસની લાકડી લઈ તેની અંદરમાં આખ્યાન લખી અને નદીમાં વહેણાવી દેતા એટલે કે દરેક દરેક ગામ સુધી આ આખ્યાનને પહોંચી શક્યા હવે આપણે આગળ વાત કરીએ તો આઠમી સદીના મધ્યકાળમાં થયેલા મહાન એવા રાજા જેનું નામ છે હર્ષવર્ધન અને આ જ હર્ષવર્ધનના એક દરબારી કવિ જેનું નામ હોય છે બાણભટ્ટ તો બાણભટ્ટ રચિત એક ગદ્ય પુસ્તક ગદ્ય સંસ્કૃત પુસ્તક જેનું નામ હોય છે કાદંબરી તો આ કાદંબરી સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતીમાં અનુવાદ કરે છે તો કોણ તો કે ભાલણ હવે આ કાદંબરી છે એક સંસ્કૃત ગદ્ય પુસ્તક હોય છે એ કોઈ પણ સામાન્ય માણસ એને સમજી ના શકે અને સમજી શકે એટલા માટે કવિ ભાલણ શું કરે છે તો એક રસાળ દરેક દરેક લોક જીભ સુધી પહોંચી શકે એવા સરળ રસાળ પદ્યની અંદરમાં રૂપાંતરિત કરી નાખે છે એટલે કે દરેક દરેક માનવી તેને સાંભળી શકે અને સમજી શકે તો આવું મહાન કાર્ય કરે છે કવિ ભાલણ અને એના માટે જ મત મુજબ જે એ મધ્યકાળનો સૌથી અને અનુવાદક હોય તો એ અનુવાદક કવિ છે ભાલણ અને આજ રીતે જે રામાયણ છે એનો રામાયણનો પણ સૌપ્રથમ કોઈ ગુજરાતીમાં અનુવાદ કરનાર વ્યક્તિ હોય તો તેનું નામ છે મિત્રો ભાલણ અને એના માટે જ ભાલણને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ અનુવાદક કવિ કહેવામાં આવે છે આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે ભાલણ અથવા તો ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ અનુવાદક કવિ કોણ છે તો એનું નામ છે મિત્રો ભાલણ બરાબર હવે આ ભાલણે તો ઘણી બધી કૃતિઓ રહી છે એમાંથી જો કોઈ બેસ્ટ કૃતિ હતી એ હતી દસમ સ્કંદ કેમ કે આ કૃતિની અંદર પ્રથમ વખત ગુર્જર ભાખાનો શબ્દ પ્રયોગ છે કરવામાં આવ્યો હતો અને આ શબ્દ પ્રયોગ કરનાર જો કોઈ પ્રથમ વ્યક્તિ હતા પ્રથમ કવિ હતા પણ એનું નામ છે ભાલણ બરાબર મિત્રો તમે ખાસ કે ગુજરાત ગુર્જર ભાષા નહીં નહીં ગુર્જર ભાખાનો શબ્દનો પ્રયોગ કર્યો હતો કેમ કે એક તળપદી ભાષા આપણે કહી શકાય કે ભાલણ યુઝ કરતા હતા તો તો છે ગુર્જર ભાખાનો યુઝ કર્યો કઈ કૃતિમાં કે સ્કંદની કૃતિમાં હવે મિત્રો તમને ખ્યાલ આવતો હશે કે અહીંયાથી ઘણા બધા ક્વેશ્ચન્સ છે એક્ઝામ માટે નીકળી શકે છે જેમ કે કાદંબરી ગદ્યનું સરળ પદ્યમાં રૂપાંતર કરનાર સૌ કવિ હોય તો તેનું નામ છે મિત્રો ભાલણ અને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક કવિ કોને મનાય છે તો કે એ છે ભાલણ અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે કે સ્કંદ કૃતિની પ્રથમ શબ્દ પ્રયોગ વ્યક્તિ અથવા કવિ કવિ જેનું નામ પણ છે ભાલણ તો મિત્રો આટલી સરસ ઇન્ફોર્મેશન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ક્યાંય બુકની અંદરમાં પણ સમજાવવામાં નહીં આવે તો એક સરસ મજાનો પ્રયાસ કર્યો છે તમને સમજાવવા માટેનો કે ભાલણની વિશેષતાઓ કઈ છે તો વધુ ને વધુ મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો હવે આપણે આગળ વાત કરીએ તો કે ભાલણનો જે પરિવાર છે ખૂબ જ બહોળો અને સુખી હોવાનું પુરવાર થાય છે હમણાં આપણે જોયું કે તેના બે પુત્રો એકનું નામ છે ઉદ્ધવદાસ અને બીજાનું નામ છે મિત્રો વિષ્ણુદાસ તો બંને પુત્રો પણ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ નામના પ્રાપ્ત કરે છે અને એ ઉપરથી આપણે કહી શકાય છે કે તેમનો પરિવાર છે એ સુખી છે હવે ભાલણ છે કોઈ પણ પ્રકારના ધર્મ કે સંપ્રદાયની અંદરમાં ચૂસ્ત હોતો નથી એ કોઈ પણ ધર્મ છે એને વધુ વિશેષતા નથી આવતો પરંતુ એ સામાન્ય રીતે વૈદિક ધર્મના હોય એવું આપણને પુરવાર થાય છે તેના આખ્યાનની અંદર હવે જ્ઞાતિ હોય છે ઈષ્ટદેવ એટલે કે રામચંદ્ર તો રામચંદ્ર હોવાથી એમના વિશેષ અનુરાગ પણ એમના વિશે જોવા મળે છે જેમ કે રામાયણ ઉપર તેને લખ્યા છે અમુક આખ્યાન જેમ કે સીતા વિવાહ રામ વિવાહ તો આ બધા જ આખ્યાન છે એ રામાયણ ઉપર લખેલા છે રામ અને કૃષ્ણની જે બાર લીલાઓ છે તેમની ઉપર પણ વાત્સલ્ય ભાવનું અદભુત નિરૂપણ જોવા મળે છે અને આથી કહી શકાય છે કે નરસિંહ મહેતા ભક્તિ શૃંગારના કવિ છે જ્યારે ભાલણ વાત્સલ્ય ભક્તિના કવિ છે તો આટલી વસ્તુ મિત્રો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે હવે તેની જાણીતી કૃતિઓની આપણે વાત કરીએ તો તેની સૌ પ્રથમ કૃતિ હતી શિવ સૌહ એ આપણે જોઈ ગયા બરાબર શિવ ધર્મનો ઉપર અમુકો અંશ જોવા મળે છે બીજી એક અગત્યની કૃતિ જેનું નામ છે નળાખ્યાન તો નળ અંદરમાં આપણને ખબર છે કે નળ અને દંપયંતિની કથાઓ છે બીજું છે સપ્તસદી ચંડી આખ્યાન દ્રૌપદી વસ્ત્રહરણ જે મહાભારત આધારિત છે જલાંધર આખ્યાન સીતા વિવાહ અને રામ વિવાહ રામાયણ આધારિત છે દશમ સ્કંદ જેની અંદરમાં ગુર્જર ભાખાનો શબ્દનો પ્રયોગ કર્યો છે દુર્વાસા આખ્યાન મૃગી આખ્યાન પછી ધ્રુવા આખ્યાન હવે ધ્રુવાખ્યાન અને મામકી આખ્યાન આ બંનેની અંદર મિત્રો

સાત સૌ કો નાવે બેસો નહીં બેસારું રામ આ મિત્રો ખૂબ જ અગત્યની કૃતિ છે બાકીની બે કૃતિ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે પરંતુ જો પરીક્ષામાં પૂછાતી કોઈ કૃતિ હોય જો કોઈ પંક્તિ હોય તેનું નામ છે નાવિક વર્તો બોલ્યો સાંભળો મારા સ્વામ સાત સૌ કો નાવે બેસો નહીં બેસારું રામ તો મિત્રો આ એક યાદ કરી નાખજો આપણા માટે એક્ઝામ માટે ત્યારબાદ એક કૃતિનું નામ છે મારી બુદ્ધિ પ્રમાણે બોલું થોડું શ્યાલ અને ત્રીજી છે વિધાતાએ વંદન રચ્યું તો આ ત્રણ અગત્ય કૃતિમાંથી યાદ રાખવા જેવી માત્ર એક જ જે અગિયારમાં ધોરણની અંદર આવેલી છે ત્યારબાદ આપણે સૌથી અગત્યની કે આ કૃતિને પંક્તિને કેવી રીતે યાદ રાખી શકાય મિત્રો તો કૃતિને યાદ રાખવા માટે એક આપણે એક કથાનું સર્જન કર્યું છે જેની અંદરમાં કીધું છે કે નર અને સપ્તશ્રી જલંધર જઈને રામ સીતાના વિહાને નિહાળે છે ત્યાં અચાનક દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતાં દુર્વાસા ઋષિ અને કાદંબરી ભગવાન શિવ અને દશામાની આરાધના કરે છે મિત્રો અહીંયા કોઈ ખોટું નહીં લગાડતા કેમ કે એક આપણને એક અનુમાદિત એક હાઈપોક્રિટિક આપણે કહેવાય એક કથાનું સર્જન કર્યું છે એક કેમ કે આ ટ્રિક્સને આપણે યાદ રાખી લઈએ તો બધી જ કૃતિનો સમાવેશ થઈ જશે જેમ કે નળ નળાખ્યાન છે સપ્ત ચંડી આખ્યાન છે જલંધર આખ્યાન છે રામ સીતા વિવાહ છે પછી દ્રૌપદીનું વસ્ત્રાહરણ દુર્વાસા આખ્યાન કાદંબરી પછી જે શિવ આખ્યાન છે દશા સ્કંદ આખ્યાન છે તો આ બધી જ કૃતિઓને યાદ રાખવા માટેની એક શોર્ટકટ ટ્રીક છે બરાબર તો આઈ હોપ કે વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હશે ખૂબ જ સરળ રીતે તમે સમજાવવાનો મિત્રોએ અમે તમને પ્રયાસ કર્યો છે એટલા માટે મારા પ્રયાસને કારણે તમે વધુમાં વધુ લોકો સાથે તમે આ વિડીયોને શેર કરી દો કેમ કે આ પ્રકારનો વિડીયો લેક્ચરની સિરીઝ ક્યાંય પણ ચાલતી નથી કોઈપણ વિડીયોની અંદરમાં આટલું સરસ રીતે નથી સમજાવ્યું તો એક મારું એક તમને નમ્ર વિનંદન છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ ગ્રેટ ડે